बात करजन बैठक नी करिए तो आ बैठक पर कांग्रेस अने भाजपना उम्मीदवारों वच्चे सीधो जंग छे। लोकशाहीना राजा एवं मतदारों महामारी वच्चे कया मुद्दाओं ने ध्यान में राखशे आवो जाणीए। अक्षय पटेल ना राजीनामा ने पगले करजन विधानसभा नी पेटा चूंटणी आवी पड़ी छे। आ पेटा चूंटणी अंगे सादली गामना रहीशो मतदारों शुं विचारे छे ते जाणवानी कोशिश करीशुं। सादली ए शिनोर तालुकानुं गाम छे, परंतु करजन विधानसभा मत विस्तारमां आवेलुं गाम छे। अहींना जे मतदारों छे તેઓનો મિજાજ જાણવાની કોશિશ કરીશું। કયા મુદ્દાઓને આધારે મતદાન કરશો? અહીંયા મુખ્યત્વે કઈ બાબતો? ખેતીના મુદ્દા પર, ખેતીની લાઈટો દાડે મળતી નહીં, રાતે મળે છે, દાડે મળે તો સારું, એ મુદ્દા પર ચૂંટણી મતદાન કરીશું। ખેડૂતો અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, આ સાદલી ગામના ખેડૂતો છે તેઓને મુખ્યત્વે કઈ સમસ્યાઓ નડે છે? ખેડૂતનો મુદ્દો તો એક જ છે કે જે રાત્રે લાઈટ આપે છે એના કારણે એક તો મજૂર માણસ મળતું નથી પાણી લેવા માટે। તો મારી વિનંતી એક જ સરકારશ્રીને કે દિવસના લાઈટ આપે તો ખેડૂત શાંતિથી રાત્રે ઊંઘી શકે, પોતાના પરિવાર સાથે જમી પરવારીને સૂઈ શકે, એ મારી વિનંતી છે। વેપારીઓને અહીં કઈ બાબતોની સમસ્યા છે? વેપારી એવું હતું કે પહેલે ભાઈ આ સિનોર તાલુકાનું મુખ્ય મથક હતું અને જે 2012માં 210 કેબિનો તૂટી ગયેલા સરકારની ગાઈડલાઇનથી, અને આપણને સરકારે આશ્વાસન બી આપેલું કે તમને ફરી અમે પુનર્જીવિત કરીશું, પણ હજુ સુધી થયું નહીં। એટલે અક્ષયભાઈ પાસે અમે એટલી જ અપેક્ષા રાખીએ છીએ કે ફરી અમને આ બજાર ઊભું કરી આપો, જેથી નાના દુકાનદારો છે લારી ગલ્લાવાળા જીવી ખાય અને એમની જીવનદોરી ચાલી રહે। અચાનક જે ચૂંટણી આવી પડી છે તેને કારણે આપ શું વિચારો છો? અચાનક કારણે જે ચૂંટણી આવી પડી છે એકદમ અનિવાર્ય પ્રશ્ન છે। એક રીતે કે અક્ષય પટેલ જે આમ કોંગ્રેસને જે છોડીને આવ્યા છે એ ખેડૂતોના હિતની માટે છોડીને આવ્યા છે, એ કશું નહીં। આવનારો સમય ખેડૂતો માટે લાભદાયી રહે, વિશ્વસનીય રહે, એ રીતે એ લોકો આજે પેટા ચૂંટણી યોજાઈ રહી છે અને સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે બધા નિયમો આવી બી ગયા છે બહાર। જે રીતે ચૂંટણી થવાની છે એ રીતે ગાઈડલાઇન્સના નિયમો અનુસાર ચૂંટણી થવાની છે। યુવાનોમાં બેરોજગારી છે, લાગે છે કે જે નવા નેતા ચૂંટાયા છે બેરોજગારી દૂર કરશે? હા, એ ચોક્કસ છે કે આવનારો સમય જો વિધાનસભામાં અક્ષય પટેલ ચૂંટાઈને બહુમતી જંગી યુવા જીતાય તો આવનારો સમય યુવાઓ માટે બહુ ખાસ રહેશે। એની માટે એમણે આમ અત્યાર સુધી શું કર્યું યુવાનો માટે અહીંના નેતાઓએ? અત્યાર સુધી ઘણા બધા કાર્યો થયા છે ભાજપ સરકાર દ્વારા, પણ આજરોજ જે ભાજપનો ભગવો ફરી લહેરાવવાની તૈયારી થઈ રહી છે, અક્ષય પટેલ ફરી ચૂંટણી લઈને આવ્યા છે સિનોર કરજણ 147 વિધાનસભાની, એમાં યુવાનો માટે જે નવા નવા પ્રોજેક્ટ્સ આવી જ રહ્યા છે, હમણાં મીજડો ગામમાં પણ એક પ્રોજેક્ટ આવવાનો જ છે, એની ચર્ચા ચાલી જ રહી છે, એ બાબતે યુવાન આસપાસના ગામના યુવાનોને બહુ રોજગારી મળવાની છે। એટલે ખરેખર તો જોવા જઈએ તો અક્ષય પટેલ જીતવાના જ છે અને યુવાનોને બહુ ખૂબ સહજ સરકાર અને વિશ્વાસ મળવાનો જ છે। સાદલી ગામના જે રહીશો છે મતદારો છે તેઓ માની રહ્યા છે કે એની સમસ્યાઓ દૂર કરી શકશે અક્ષય પટેલ જો ફરી ચૂંટાશે તો। આગામી દિવસોની અંદર જે પ્રચાર કાર્ય દરમિયાન હવે જોવાનું એ છે કે અક્ષય પટેલ જે અહીંના મતદારો છે સાદલીના મતદારો છે તેઓનો વિશ્વાસ છે અને જે અપેક્ષાઓ છે તે પૂરી કરી શકે છે કે કેમ। કેમેરામેન નિકિશોની સાથે યુનુસ ગાઝી, TV9।